मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपने आठमा धोरणना गणितनु छठ्ठुं प्रकरण वर्ग अने वर्गमूळ गणी रह्या छे। आ श्रेणी में अत्यार सुधी आपने 6.3 स्वाध्याय सुधीनी गणतरी करी लीधेली छे। आजे प्रथम आपणे नवुं शीखीशुं, त्यारबाद स्वाध्याय 6.4 नो प्रथम भाग आपणे गणीशुं। चलो शुरू करीए। आ विडियोमां आ स्वाध्यायमां आपणे वर्गमूळ शोधवानी जे भागाकारनी रीत छे, सौथी जूनी रीत छे भागाकारनी, ए रीत छे ए शीखवा जई रह्या छीए। ए रीत शीखता पहेला नीचे एक कोष्टक आपेलुं छे, आ कोष्टकनो ध्यानथी अभ्यास करवानो छे अने कोष्टक छे एने आखे आखू याद करवानो छे। हवे कोष्टक छे शेनो? तो के जो तमे ध्यानथी जोशो तो जुदी जुदी संख्याओ आपेली छे, संख्याओना वर्ग आपेला छे अने तेनी विशेषता छे बतावेली छे। तो के जुओ, आपणे संख्यानुं काम नथी, आपणे काम छे केनुं? वर्गनुं। तो के एक नो वर्ग एक, एक शू छे? तो के एक अंकनी नानामां नानी पूर्ण वर्ग संख्या छे। त्रण नो वर्ग नौ, ए शू छे? तो के एक अंकनी मोटामां मोटी पूर्ण वर्ग संख्या छे के जेनुं वर्गमूळ मळे छे। हवे पूर्ण वर्ग संख्या एटले तमने ख्याल ज छे के जे संख्यानुं वर्गमूळ मळी शकतुं होवुं जोईए। सोळ छे? तो के बे अंकनी नानामां नानी पूर्ण वर्ग संख्या छे। 81 छे? तो के बे अंकनी मोटामां मोटी पूर्ण वर्ग संख्या छे। 100 त्रण अंकनी नानामां नानी पूर्ण वर्ग संख्या, जयरे 961 छे ए त्रण अंकनी मोटामां मोटी पूर्ण वर्ग संख्या। एज रीते 1024 ए चार अंकनी नानामां नानी संख्या पूर्ण वर्ग संख्या, जयरे 9801 छे ए चार अंकनी मोटामां मोटी पूर्ण वर्ग संख्या। याद कई रीते राखीशुं? तो के याद राखवा माटे जो एक छे, त्यारबाद त्रण अने चार छे। प्रथम छे एक, त्यारबाद छे त्रण अने चार, त्यारबाद 9, 10, 31, 32, अहीं 99, पछी शुं आवशे? 100 आवशे। क्रमिक संख्याओ वधारे छे। एक तमारे याद राखवानुं शुं छे? एक ज, बाकी क्रमिक संख्याओ छे 3, 4, 9, 10, 31, 32, 99, 25, 100। 100 નો વર્ગ કરીશું તો 5 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળશે। આ કોષ્ટકને છે આગળ ઉપર પણ લંબાવી શકીશું, પરંતુ પ્રશ્ન એવો થાય છે કે આપેલી સંખ્યા છે એના વર્ગમૂળમાં કેટલા અંકો હોય એ શોધવા હોય તો મળી શકે ખરું? તો કે હા, મળી શકે। કઈ રીતે મળી શકે? ધારો કે કોઈ એન અંકો વાળી સંખ્યા છે, એન છે એ કેટલા અંકો છે તેની સંખ્યા સૂચવે છે। હવે જો એન બેકી હોય, એટલે કે બે અંક હોય, ચાર હોય, છ, આઠ, દસ, બાર હોય, તો તેમાં વર્ગમૂળના અંકોની સંખ્યા હંમેશા એનના છેદમાં બે મળશે। એટલે કે જો છ અંકની સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ છે એ ત્રણ અંકની સંખ્યા મળશે। પરંતુ જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો તેના વર્ગમૂળના અંકોની સંખ્યા શું મળશે? તો કે જેટલા અંકો હોય વત્તા એક ભાગ્યા બે મળશે। એટલે ધારો કે 13 અંકની સંખ્યા છે, તો 13 અંકની સંખ્યાના વર્ગમૂળમાં અંકો કેટલા મળશે? તો કે 13 વત્તા 1 14 ભાગ્યા 2, એટલે 7 અંકોનું વર્ગમૂળ મળશે। હવે વર્ગમૂળ શોધવા માટે આપણે વાત કરતા હતા ભાગાકારની રીત। આ ભાગાકારની રીત આપણે જુદા જુદા દાખલા કરીશું અને દાખલા દ્વારા આપણે શીખીશું। તો ચાલો આપણે સ્વાધ્યાય 6.4 છે એનો પ્રથમ ભાગ છે એમાં ગણતરીઓ શરૂ કરી। બરાબર ધ્યાનથી જો તમે આ ભાગાકારની રીત સમજશો તો
तो तमे भागाकार नी रीत सीवाय बीजी कोई पण रीत वडे वर्गमूळ शोधशो ज नहीं, पर समझवू छे ए जरूरी छे। आपणने आपेलू छे के 2304 छे एनु भागाकार नी रीते वर्गमूळ शोधवानुं छे। तो भागाकार नी रीते वर्गमूळ शोधवा माटे शुं करवानुं छे आपणे? तो के भागाकार नी रीते वर्गमूळ शोधवा माटे શું કરીશું? તો કે પ્રથમ તો ભાગાકાર કરવાનો છે, એટલે જો અહીં ભાગાકાર છે તમારી સ્ક્રીન પર બતાવેલો છે, ત્યારબાદ જે સંખ્યા છે એ સંખ્યા છે આપણે લખી દઈએ। જો અહીં મેં અંકો છે એ છૂટા છૂટા લખેલા છે, હવે શું કરવાનું છે? તો કે જે અંકો છે તેમાં એકમના અંકના સ્થાનથી બબ્બે સંખ્યાઓની જોડી કરવાની છે, એટલે કે જો 04 ની એક જોડી કરી એની ઉપર લીટી કરી દેવાની છે, એટલે કે જોડી તરીકે। જ્યારે પણ આપણે ભાગ ચલાવશું ત્યારે હંમેશા જોડી છે નીચે ઉતરશે, ફક્ત એકલી સંખ્યા નહીં પરંતુ જોડી। પછી બે સંખ્યાઓ છે તેની પર પલટી કરી દે। હવે આપણે ભાગ કઈ સંખ્યાથી ચલાવવાનો? તો કે તેના માટે શું કરીશું? તો કે 23 પ્રથમ જોડી શું આપેલી છે અહીંયા આપણને 23 આપેલી છે। તો આપણે દરેકે દરેક સંખ્યાનો વર્ગ લેતો જવાનો, એકનો વર્ગ 1, બેનો વર્ગ 4, ત્રણનો વર્ગ 9, ચારનો વર્ગ 16, પાંચનો વર્ગ 25। જો પાંચનો વર્ગ 25 છે, 23 કરતા મોટી સંખ્યા થઈ ગઈ, એટલે આપણે 5 ના 5 વડે ભાગ ચલાવી શકીશું નહીં। તો કેના વડે ભાગ ચલાવીશું આપણે? તો કે 4 વડે। હવે જે અહીં જે છે આપણે ભાજકમાં જે લખેલી છે સંખ્યા, એ જ સંખ્યા ક્યાં આવશે? અહીં ઉપર ભાગફળમાં, એટલે કે 4 × 4। હવે જે ભાગફળમાં સંખ્યા લખી છે તેની સાથે ગુણાકાર કરી અને એનો જવાબ છે નીચે, આપણે ખ્યાલ છે કે ભાગાકારમાં બાદબાકી થાય છે, એટલે આગળ બાદબાકીની નિશાની લખેલી છે। હવે બીજું શું કરવાનું છે? જો આ સ્ટેપ છે આ મહત્વનું છે। અહીં તમે જે સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એ જ સંખ્યા છે તે ઉમેરવાની છે। હવે એટલે કે અહીં ડાબી બાજુ આપણે સરવાળો કરીશું અને જમણી બાજુ છે બાદબાકી કરીશું, એટલે 4 વત્તા 4 8। બાજુમાં જગ્યા રાખવાની છે, શા માટે રાખવાની છે એ હમણાં જ તમને ખ્યાલ આવી જશે। 23 માંથી 16 જશે તો વધશે 7। હવે ઉપરથી આખી જોડી ઉતારવાની છે, એટલે કે 0 અને 4 બંનેને નીચે ઉતારી લે। હવે શું કરવાનું છે? તો કે આ 8 જે છે, આ સરવાળો મળેલો છે 8, આ 8 છે તેની બાજુમાં આપણે જુદી જુદી સંખ્યાઓ મૂકવાની છે। જે સંખ્યા મૂકીશું તેના વડે જ ગુણાકાર કરવાનો છે, એટલે અહીં જો 0 મૂકું તો 0 સાથે ગુણાકાર કરવાનો છે, 1 મૂકું તો 1 સાથે। આપણું ભાગવાનું કઈ સંખ્યા થશે? તો કે આ 2 સંખ્યાઓ થશે। 8 પછી આપણે જે પણ અંક મૂકીએ તેના વડે આપણે ગુણાકાર કરવાનો છે। હવે ગુણાકાર માટે તો કે જો અહીં 4 છે છેલ્લી સંખ્યા છે, 4 સંખ્યા છે એ 8 પછી શું મૂકીશ તો આવી શકે તે આપણે વિચારવાનું છે। તો કે જો 2 મૂકીશું તો 2 2 4, પરંતુ 8 2 16 એટલે 160, એટલે 700 ની આજુબાજુ છે આપણો ભાગ ચાલશે નહીં, એટલે 2 નહીં ચાલે। 3 મૂકીશું તો 3 3 9, 4 મૂકીશું તો ચોકે 16, 5 25, 6 36, 7 49, 8 8 મૂકીશું તો છેલ્લો જે અંક છે 8 × 8 88 × 8 કરવાના છે આપણે, એટલે કે 8 મૂકશું તો આપણે 704 જવાબ આવવાની શક્યતા રહેશે। શા માટે? તો કે આપણે અહીં જે સંખ્યા છે એ ખરેખર 8 લખેલા છે, એ 8 ખરેખર દશકનો અંક છે, એકમનો અંક આપણે નક્કી કરવાનો છે, એટલે કે અહીં લઈએ 8 લઈએ, 88 નો 8 વડે ગુણાકાર। હવે 88 નો 8 વડે ગુણાકાર, જો કાગળ અને પેન આપણે કામ નથી, 8 × 8 64, એટલે 640, 640 માં બીજા 64 ઉમેરીશું તો શું મળશે આપણને? 704, એટલે કે અહીં 8 વડે ભાગ ચાલશે, એટલે કે 88 × 8। હવે જેના વડે આપણે ગુણાકાર કરેલો છે તે ફરીથી પાછો સરવાળામાં તો લેવાનો જ છે,
અહીં જો અહીં મોટા ભાગના દાખલા છે એમાં બે સ્ટેપ જ છે બે થી વધારે સ્ટેપ હશે તો પણ આ જ વસ્તુ છે આપણે દરેક વખતે કરતી જવાની છે હવે અહીં 8 વડે ગુણાકાર કર્યો છે એટલે 8 છે એ સરવાળામાં લઈ અને 88 ગુણ્યા 8 એટલે 704 ઓછા 704 અહીં ડાબી બાજુ સરવાળો 8 અને 8 16 વધી આવશે 1 એટલે કે 96 અને જમણી બાજુ છે 704 માંથી 704 જાય તો 0 આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો અહીં 2304 નું વર્ગમૂળ શું મળશે તો કે અહીં ઉપર જે આપણે ભાગફળ મળેલું છે ને આ ભાગફળ છે એ આપણું વર્ગમૂળ છે હવે જો આ ભાગાકારની રીતની ખૂબી એ છે કે આપણે જે દાખલો ગણ્યો છે એ દાખલો સાચો છે કે નથી તે પણ આપણે નક્કી કરી શકીશું એટલે કે તમે જ છે એ તમારો દાખલો સાચો છે કે નથી તે નક્કી કરી શકીશું કઈ રીતે તો કે આપણે જે જવાબ આવ્યો છે ને જે એ ખરેખર આ જે સંખ્યા છે આ જે ઉપર જવાબ આવ્યો છે એને બે વડે ગુણાકાર કરીશું ને તો છે આ નીચે જે જવાબ લખેલો છે સરવાળો કરેલો છે એ આવવો જોઈએ તો જ છે એ આપણો દાખલો છે સાચો એટલે આપણે જ આપણી જાતે છે આપણા પરીક્ષક થઈ શકીશું 48 × 2 96 આ રીતની આ એક મોટામાં મોટી વિશેષતા છે આ થયો પહેલો દાખલો હવે આગળ વધીએ બીજા દાખલા જો આ પ્રથમ દાખલામાં બરાબર ન સમજાયું હોય તો હજી તમામે તમામ દાખલાઓ છે એ હું તમને વ્યવસ્થિત સમજાવીશ એ બરાબર સમજો અને સમજ્યા પછી તમારે શું કરવાનું છે આ તમામ દાખલાઓ છે તમારી નોટબુકમાં તમારે ફરીથી કરવાના છે કરશો ને ચાલો બીજું જોઈએ 4489 એટલે અહીં ભાગાકારની રીતે છે એટલે કે પ્રથમ ભાગાકારનું આપણે ચિહ્ન કરી દઈએ આપણે અને સંખ્યા લખી નાખીએ 4489 છૂટા છૂટા લખવાના છે શું કરવાનું છે એકમના અંકથી બબ્બેની જોડી કરવાની એટલે 89 ની એક જોડી મળશે બીજી 44 ની મળશે ભાગ સેના વડે ચલાવવાનો છે તો કે ફરીથી એ જ વસ્તુ કરવાની 1 નો વર્ગ 1 એક 44 થી ઘણી બધી નાની સંખ્યા છે 2 નો વર્ગ 4 એ પણ નાની સંખ્યા છે 3 નો વર્ગ તો કે 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 થઈ જાય છે એટલે કે આપણો ભાગ છે 6 થી ચાલશે જેનાથી ભાગ ચલાવીશું તે જ સંખ્યા છે એ ભાગ ફળમાં પણ મૂકી દે અને તે જ સંખ્યા છે એ અહીં ઉમેરી પણ દેશું હવે 6 × 6 36 અહીં ઉમેરાય છે જો 6 વત્તા 6 અહીં એક સાથે બે ક્રિયા કરવાની છે આપણે ડાબી બાજુ સરવાળો અને જમણી બાજુ છે બાદ બાકી એટલે 6 વત્તા 6 12 જો અહીં જગ્યા રાખવાની છે શા માટે તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીં જે ખાલી જગ્યા છે તેનો અંક આપણે નક્કી કરવાનો છે અહીં બાદ બાકી કરીશું 36 અને 4 40 અને 4 44 એટલે શું મળશે 8 ઉપરથી આખી જોડી નીચે ઉતરશે એટલે કે 89 ને નીચે ઉતારી લઈએ આપણે હવે અહીં જે આપણને રકમ 12 મળી છે એના પછી એના એકમના સ્થાનમાં એવી સંખ્યા મૂકીશું જેને કારણે 889 આવે 121 × 1 આ રીતે ગુણાકાર કરવા મંડી નહીં પડવાનું આપણે જે પણ કામ કરીશું તે આપણે સાયન્ટિફિક કરીશું 9 ક્યારે આવશે તો કે 3 × 3 9 આવશે એટલે કે અહીં જો 3 મૂકીશું તો 123 થાય અહીં 3 મૂકીએ તો શું મળે આપણને 123 પરંતુ 123 અહીં જે સંખ્યા મૂકીશું તેના વડે ગુણાકાર કરવાનો છે 123 × 3 કરીશું તો 300 આવશે એટલે કે જે 800 ઉપરની સંખ્યા છે ત્યાં નજીક ક્યાંય પહોંચી શકતી નથી એટલે કે 3 મૂકી શકાશે નહીં બીજો શું મૂકી શકાશે જેને કારણે આપણને છેલ્લો અંક છે અહીં જે છે છેલ્લો અંક એ 9 આવે તો કે એક જ બીજો અંક 7 127 માં અહીં 7 મૂકીશું તો કે 7 × 7 49 અને 12 7
84 આપણો ઉકેલ મળી ગયો. જો અહીં પણ આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડથી આપણે બે થી વધારે ગુણાકાર કરવા નથી, એટલે કે આપણે અહીં મૂકીશું સાત, સાત મૂકીશું ઉપર ભાગફળમાં પણ શું આવશે, સાત આવશે. 127 ગુણ્યા સાત, 12 × 7 = 84 એટલે કે 840, 840 માં 49 ઉમેરીશું તો 889. ઉપર જે ગુણાકારમાં સાત લીધા છે એ નીચે સરવાળામાં પણ લેવાના છે, એટલે સરવાળો શું થશે, 134 અને બાદ બાકી શૂન્ય. આપણો દાખલો પૂરો. એટલે કે 4489 નું વર્ગમૂળ છે, શું મળશે આપણને, 67 મળશે. અહીં પણ અગાઉના દાખલામાં કીધેલું કે આપણો દાખલો સાચો છે કે ખોટો તે પણ અહીં આપણે નક્કી કરી શકીશું. આ 67 × 2 કરીએ. જો ગુણાકાર માટે પણ આપણે છે એ સૌથી સાદી સિમ્પલ ટ્રીકો વાપરશું, 6 × 12 અને 7 × 14 એટલે કે 120 × 14 ઉમેરીશું તો 134, અહીં 134 મળે છે એટલે કે આપણો જવાબ છે સાચો છે. આ થયો બીજો દાખલો, પ્રશ્ન પહેલાનો બીજો. ત્રીજો જોઈએ આપણે. અહીં પણ ભાગાકારની રીતે છે એ આપણે 3481 નું વર્ગમૂળ શોધવાનું. શું કરીશું તો કે પ્રથમ તો સંખ્યા લખી લઈએ આપણે અને અંકો છૂટા છૂટા લખવાના, સાવ બાજુ બાજુમાં નથી લખવા. એકમના અંક પરથી બેની જોડી એટલે કે એક જોડી 81ની થઈ, બીજી થઈ 34ની. હવે દરેક સંખ્યાના વર્ગ લેતા જઈએ. 34થી નાનો વર્ગ કયો મળશે, તો કે 5નો. જો શરૂઆતના પ્રથમ વિડીયોમાં મેં તમને કીધેલું કે 1 થી 20 સુધીની સંખ્યાના વર્ગ છે તમારે મોટે કરવાના, ન કર્યા હોય તો આ વિડીયો જોયા બાદ તરત છે એ યાદ કરવા બેસી જજો. 5 × 5 જે સંખ્યા લખીએ તેની સાથે જ ગુણાકાર કરવાનો, 5 × 5 = 25. હવે જેની સાથે ગુણાકાર કર્યો છે એનો સરવાળો પણ કરવાનો છે, એટલે કે 5 + 5 = 10, 34 માંથી 25 જશે તો વધશે 9. એટલે કે અહીં આપણે આ જે જોડી છે એ ઉતારીશું, આખી જોડી ઉતરશે એટલે 81. હવે અહીં 10 પછી એવી કઈ સંખ્યા મૂકીશું જેને કારણે આ જે છેલ્લો અંક છે ને એ 1 આવે, તો કે જો 1 મૂકીશું તો 101 જ મળે જે બહુ નાની સંખ્યા થાય. બીજું શું સંખ્યા આવે, તો કે 9, 109, 981 થઈ જશે. એટલે કે અહીં અહીં જે એકમના સ્થાને છે 9 મૂકીએ આપણે, એટલે કે 9 વડે ગુણાકાર. જે સંખ્યા અહીં આપણે લખેલી છે ને તે જ ભાગફળમાં પણ આવશે, એટલે કે 109 × 9, 100 × 9 = 900, 9 × 9 = 81 એટલે કે 981. અહીં જેની વડે ગુણાકાર કર્યો છે તે સરવાળો કરતા ભૂલાય નહીં, આ વસ્તુ ભૂલાવી જોશે નહીં. ભૂલાશે તો તમને ખ્યાલ આવશે, જ્યારે તમે તાળો મેળવશો ત્યારે તમારો તાળો છે એ મળશે નહીં. એટલે કે 109 + 9 118 અને 981 માંથી 981 જશે તો 0, એટલે કે 3481 નું વર્ગમૂળ શું મળશે, 59. જો અહીં પણ તમે તાળો મેળવી શકશો, 59 × 2 એટલે કે 5 × 2 = 10, 9 × 2 = 18, 118 જે અહીં નીચે સરવાળામાં તમને તમે જોઈ શકો છો. દેખાય છે ને બરાબર કે આ જે છે આપણું જે ભાગફળ છે, 59 જે ભાગફળ આવ્યું છે એને 2 વડે ગુણીએ એટલે આપણને શું મળશે, તો કે અહીં નીચે જે સંખ્યા આપેલી છે એ આપણને મળવી જોઈએ, તો અને તો જ તમારો દાખલો છે સાચો દાખલો થશે. પછીનો જોઈએ ચોથો, 529. જો અહીં 3 અંકો આપેલા છે, અત્યાર સુધી આપણે 4 અંકો સાથે વાત કરતા હતા, તો અહીં શું કરીશું, તો કે અહીં પણ આપણે જમણી બાજુ એટલે કે એકમના અંક પરથી જોડી, એટલે કે 29ની જોડી થઈ, બીજી તો કે 5ની જોડીમાં ફક્ત 5 જ છે તો એની ઉપર પણ આપણે લીટી દોરી દઈશું. હવે આપણી પાસે 2 જોડીઓ છે, 5, એટલે કે હવે પ્રથમ જે ભાગ કરવાનો છે એ સંખ્યા કઈ લેશું આપણે,
तो के जेनो वर्ग छे पांच थी नानो होय, एक 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 नो वर्ग एक, बे नो वर्ग चार, त्रण नो वर्ग नौ थी जैसे, एटले बे थी भाग चालशे, बे गुणिया बे चार, पांच माथी चार जैसे तो एक, अने जेना वडे भाग चलाव्यो ते आपने उमेरवाना पण छे, एटले के बे वत्ता बे चार, पांच माथी चार जैसे तो एक, ऊपर थी आखी जोड़ी उतारी गई आपने ओगणत्रीस। हवे अही चार पछी एवी कई संख्या लईए जेने कारणे आपणे नौ आवे, तो के जो एक लेशुं तो के एकतालीस गुणिया एक एकतालीस, बहु नानी संख्या थी जाय, नौ लावा माटे बीजी नव ज संख्या छे एटले ओगण पचास गुणिया नौ एटले के ओगण पचास गुणिया नौ, नवे नवे एक्यासी, नौ नहीं आवे परंतु सात आवशे, शुं आवशे सात, केम के नौ गुणिया नौ तो एक्यासी थई जाय, એટલે કે અહીં સંખ્યા લઈએ ત્રણ, તેતાલીસ ગુણ્યા ત્રણ, ચાર ત્રણ બાર અને ત્રણ ત્રણ નવ, એટલે તેતાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ઓગણત્રીસ, જેના વડે ભાગ ચલાવ્યો છે તે ઉમેરવાના પણ છે, એટલે કે તેતાલીસ વત્તા ત્રણ છેતાલીસ અને એકસો ઓગણત્રીસ માંથી એકસો ઓગણત્રીસ જશે તો શૂન્ય, એટલે કે પાંચસો ઓગણત્રીસ નું વર્ગમૂળ ત્રેવીસ મળે, જે અહીં આપણે ચકાસી પણ શકીએ છીએ, ત્રેવીસ ગુણ્યા બે, આજે ત્રેવીસ ને બે વડે ગુણાકાર કરીશું આપણે તો આપણને અહીં જે સરવાળો છે સરવાળો મળી જશે, મળે છે અહીં, એટલે કે પાંચસો ઓગણત્રીસ નું વર્ગમૂળ થયું ત્રેવીસ। પછીનો જોઈએ પાંચમો, ત્રણ હજાર બસો ઓગણપચાસ, જો આજે ચાર અંકના રકમમાં જે આપણે કરીએ છીએ એ જ વસ્તુ ચારસો અંક હશે ને તો પણ તમે આ જ કરવાનું છે, અને એકદમ સરળ છે। પેલા તો રકમ લખી દઈએ આપણે, ત્યારબાદ બબ્બેની જોડી, જોડી ક્યાંથી કરવાની છે તો કે જો પૂર્ણાંક સંખ્યા હોય તો એકમના અંક પરથી, એટલે કે ઓગણપચાસ બીજી બત્રીસ, ભાગ તો કે બત્રીસ થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો કે પચીસ, એટલે કે પાંચ વડે ભાગ ચલાવીશું, પાંચ ગુણ્યા પાંચ પચીસ, પાંચ જેના વડે ભાગ ચલાવ્યો તે ઉમેરવાના પણ છે, એટલે કે દસ અને બત્રીસ માંથી પચીસ થશે તો સાત, ઉપરથી આખી જોડી ઉતારીશું ઓગણપચાસ। અહીં તો કે નવ લાવવા માટે અહીં કઈ રકમ મૂકવી પડશે આપણે, બે જ મૂકવી પડે, ત્રણ અથવા તો સાત, ત્રણ અથવા તો સાત, જો ત્રણ મૂકીશું અહીં તો એકસો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણસો નવ થશે, જે સાતસો ઓગણપચાસ થી ઘણી બધી નાની સંખ્યા છે, એટલે આપણે શું મૂકીશું સાત, એટલે કે સાત વડે ભાગાકાર, એકસો સાત ગુણ્યા સાત, અહીં પણ આપણે ગુણાકાર કઈ રીતે કરીશું, સો ગુણ્યા સાત સાતસો અને સાત ગુણ્યા સાત ઓગણપચાસ, એટલે સાતસો ઓગણપચાસ, સાત વડે ગુણાકાર કર્યો છે એટલે સાત ઉમેરીશું, અહીં ડાબી બાજુ સરવાળો એકસો ચૌદ અને જમણી બાજુ છે એ બાદ બાકી શૂન્ય, એટલે કે આ જે સંખ્યા છે ત્રણ હજાર બસો ઓગણપચાસ તેનું વર્ગમૂળ શું મળશે આપણને, સત્તાવન, અને એની જે આપણે જે ટેસ્ટ કીધેલી છે કે ઉપર જે જવાબ આવે એના કરતા ડાબી બાજુનો સરવાળો હંમેશા બમણો આવે, એ થાય જ છે, સત્તાવન ગુણ્યા બે એકસો ચૌદ, કઈ રીતે તો કે પચાસ ગુણ્યા બે સો અને સાત બે ચૌદ એકસો ચૌદ, એટલે કે આપણો જવાબ છે એ સાચો છે, એટલે કે આપણે ચકાસણી પણ કરી લીધેલી છે। પછીનો દાખલો જોઈએ આપણે, એક હજાર ત્રણસો ઓગણસિત્તેર, પ્રથમ રકમ એક ત્રણ છ નવ, જોડીઓ કરીએ, જોડી ક્યાંથી કરવાની છે એકમના અંક પરથી, એટલે કે ઓગણસિત્તેર અને તેર, તેર થી નાની પૂર્ણાંક સંખ્યા તો કે ત્રણ ત્રણ નવ, ચોકે ચોકે સોળ, એટલે ત્રણ થી ભાગ ચાલશે, ત્રણ ત્રણ નવ, જેના વડે ભાગ ચલાવીશું તે ઉમેરવાના પણ છે, હવે સરવાળો ને બાદ બાકી બે કરીશું, ત્રણ વત્તા ત્રણ છ અને તેર માંથી નવ જશે તો ચાર, ઉપરથી આખી જોડી ઉતારીશું ઓગણસિત્તેર। હવે અહીં છ પછી એવી કઈ સંખ્યા મૂકીએ જેને કારણે આપણે નવ મળે, તો કે આપણી પાસે બે વિકલ્પ છે, ત્રણ ત્રણ મૂકીશું એટલે કે ત્રેસઠ અથવા તો શું મળશે સડસઠ, હવે ત્રેસઠ ગુણ્યા ત્રણ કરીએ તો શું મળે આપણને,
તો કે 3 3 9 તો મળી જ જાય છે આપણને, અને 6 3 18 189 મળે. એ ઘણી બધી નાની રકમ છે, એટલે કે 67 × 67 આપણે કરીશું જ નહીં, સીધો છે એ 7 મૂકી દઈએ આપણે. 67 × 7 એટલે કે 7 6 42 અને 27 49 420 + 49 479. ને જેના વડે ભાગ ચલાવ્યો તે ઉમેરીશું એટલે 67 + 7 એટલે 74 અને બાકી શું થશે 0. એટલે કે 1369 નું વર્ગમૂળ શું મળે આપણને 37. એ ટેસ્ટમાં પણ તો કે 37 × 2 30 2 60 અને 7 2 14 એટલે 74. એટલે કે આપણી જે ટેસ્ટ છે કે આપણો દાખલો સાચો છે તેમાં પણ એક ખરી ઉતરે છે. પછીનો જોઈએ 7મો દાખલો 5776 એટલે પ્રથમ સંખ્યા લખેલી 5776 એકમના અંક પરથી જોડી 76 57 ભાગ કેના વડે ચલાવીશું તો કે ભાઈ 7 × 7 49 અને 8 × 8 64 એટલે કે 7 થી ભાગ ચલાવીશું 7 × 7 49 7 થી ભાગ ચલાવ્યો છે તો 7 ઉમેરીશું પણ 7 + 7 14 57 માંથી 49 49 ને 1 50 ને 7 એટલે 8 વધે ઉપરથી આખી જોડી ઉતારી. હવે અહીં જે અંક લખવાનો છે એ અંક કયો લખવાનો જેને કારણે છેલ્લો અંક શું આવવો જોઈએ 6 આવવો જોઈએ. 6 ક્યારે આવશે તો કે અહીં જે છે 14 અહીં બાજુમાં લખીશું 14 છે પછીનો એક અંક અને અહીં પણ બીજી વાર 14 લખીએ આપણે તો કે અહીં 4 હશે. જો એક સંખ્યા 4 હશે તો છે આપણને 6 મળશે એટલે કે 144 × 4 144 એટલે ચોકે ચોકે 16 નો છકરો બધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17 બધી પડશે 1 4 1 4 ને 5 576 અને બીજું સંખ્યા તો કે 6. જો અહીં 576 છે એ આ 876 કરતા ઘણી બધી નાની સંખ્યા છે એટલે આપણે બીજો ગુણાકાર નહીં કરીએ પણ સીધું શું લખીશું અહીં 6 લખી દઈએ આપણે કે 6 6 વડે ગુણાકાર. ગુણાકારમાં તો કે ગુણાકાર કઈ રીતે કરીશું તો કે 14 6 84 840 840 + 36 876 આપણો ગુણાકાર થઈ ગયો પૂરો. 6 વડે ગુણાકાર કર્યા છે તો 6 ઉમેરીશું એટલે કે 152 અને 876 માંથી 876 જશે તો 0. હવે અહીં આપણી જે ટેસ્ટ છે એ ટેસ્ટ પણ ચકાસી આપણે 76 × 76 અથવા તો 76 × 2 72 2 140 અને 6 2 12 140 માં 12 ઉમેરીશું 152 અહીં 152 છે એટલે આપણો દાખલો સાચો છે. પછીનો 9 7921 પ્રથમ સંખ્યા લખી લઈએ આપણે અહીં એકમના અંક પરથી બબ્બેની જોડી 21 79. હવે આપણને ખબર છે કે 9 × 9 81 એટલે 8 વડે ભાગ ચાલશે 8 × 8 64 8 થી ભાગ ચલાવ્યો તો 8 ઉમેરીશું પણ આપણે સરવાળો 8 અને 8 100 79 માંથી 64 જશે તો 15 વધશે ઉપરથી આખી જોડી ઉતારીશું 21. જો અહીં આવી આ રીતના રકમ હોય ને ત્યારે તો કે અહીં કઈ સંખ્યા લખવી છે એના માટે આપણે ફક્ત છેલ્લો અંક જ જોઈએ એ સિવાયનો બીજો એક પણ નહીં એટલે કે 16. એક ક્યારે આવે છે તો કે 1 થી અથવા તો 9 આપણે નાની રકમ વાળો ગુણાકાર કરીશું. શા માટે તો કે અહીં જે સંખ્યા લખીશું તેના વડે જ ગુણાકાર કરવાનો છે 161 × 1 એટલે 161 એ ઘણી બધી નાની સંખ્યા છે આનાથી એટલે કે આપણે 9 વડે જ ભાગ ચલાવવો પડશે એટલે કે 169 × 9 હવે 169 × 9 તો કે અહીં 1 થી 20 સુધીના ઘડિયા જો તમે બરાબર પાકા કર્યા હશે તો અહીં ગુણાકાર કઈ રીતે કરવો તો કે પ્રથમ બે સંખ્યા લઈએ અને આ સંખ્યા 16 × 9 16 × 9 144 અને 99 81 1440 માં આપણે 81 ઉમેરીશું તો આપણને મળશે 1521.
સરવાળો 169 વત્તા 9 એટલે 178 અને બાદ બાકી શૂન્ય મળશે. જો અહીં મેં એક જ ગુણાકાર કરેલો છે, બંને ગુણાકાર કરેલા પણ નથી. કેમ કે આ ક્યારે સત્ય બનશે? જ્યારે તમને ખ્યાલ હોય કે કઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણતા છેલ્લો અંક શું આવે. એટલે કે 7921 નું વર્ગમૂળ 89, આપણી જે શરત છે 89 ગુણ્યા 2, 8 2 16, 170, 170 વત્તા 9 2 18, 178, તેના પર પણ ખરી ઉતરે છે. પછીનો જોઈએ 9 576, અહીં પણ પ્રથમ સંખ્યા લખી, 3 જ અંક છે એટલે 2 જોડી, 1 2 અંકની, 1 1 અંકની. જ્યારે પણ 1 અંકની જોડી જ્યારે પણ હશે ત્યારે 3 કરતા મોટી રકમ વડે ભાગ ચાલશે નહીં. એટલે કે અહીં 2 થી ચલાવ્યું કે ભાઈ 3 × 3 9 થઈ જાય, 2 × 2 4, 2 ઉમેરી પણ શું, 5 માંથી 4 જશે તો 1 અને 2 વત્તા 2 4, ઉપરથી આખી જોડી ઉતારી 76. અહીં કઈ સંખ્યા મૂકવી છે જેને કારણે 6 આવે? તો કે 6 માટે 2 જ ઓપ્શન છે, એક તો 4 અને બીજો છે 6. 44 × 4, ચોકે ચોકે 16 વધી પડશે, ચોકે ચોકે 16 ને 17, એટલે કે 4 છે આપણો જવાબ છે મળી ગયો. એટલે કે 44 × 4 એટલે 176, અને 44 માં 4 ઉમેરીશું તો 48. આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો. જો ચકાસવું હોય તો તમે અહીં ચકાસી શકો છો કે ઉપર જે જવાબ આવ્યો છે 24, એ નીચે જે 48 કરતા અડધો છે. હવે જોઈએ 10મો દાખલો, 1024. પ્રથમ સંખ્યા લખીએ આપણે, એકમ નામ પરથી બબ્બેના ભાગ કરીશું. 10 છે એટલે કે આપણે 3 થી ભાગ ચાલશે, 3 3 9, 3 ઉમેરી પણ દે, 10 માંથી 9 જશે તો 1 અને 3 માં 3 ઉમેરી તો 6. હવે 6 પછી પ્રથમ આપણે જોડી છે ઉપરથી ઉતારી લઈએ, 124. 4 લઈ આવવાના છે એટલે 6 પછી કઈ સંખ્યા મૂકી શકીશું જો 4 આવે? તો કે 1 તો 4 અને બીજી 4 લઈ આવવાની છે એટલે 2 અથવા 8. 4 લાવવા માટે તો કે 2 અથવા 8 મળશે અહીં. 6 પછી તો કે 2 અથવા, તો પેલા તો 65 ને 2 વડે ગુણી લઈએ આપણે, 2 2 4 અને 6 2 12. આપણો દાખલો અહીં પૂરો થઈ ગયો. અહીં આપણે 8 છે એ લેશું નહીં, એટલે કે 62 × 2 એટલે કે 124. 62 માં 2 ઉમેરીશું તો 64 અને 124 માંથી 124 જશે તો 0. આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો. અહીં પણ જે આપણી જે શરત છે એ શરત સંતોષાય છે, 32 × 2 64. 11મો જોઈએ, 3136. પ્રથમ સંખ્યા લખી લઈ, બબ્બેની જોડી કરી, 31 છે, 5 × 5 25 અને 6 × 6 36 થાય છે એટલે 5 વડે ભાગ ચલાવીશું. 5 × 5 25, 5 ઉમેરી પણ દે એટલે મળશે આપણને 10. 25 ને 5 30 ને 1 31 એટલે 6, ઉપરથી જોડી ઉતારીએ 36. અહીં પણ એ જ વસ્તુ, અહીં કઈ સંખ્યા મૂકીશું તો આ 6 આવે? તો કે 6 માટે તો કે 2 જ છે ઓપ્શન, 1 તો 4 અને બીજું 6, એટલે કે 104 નો 4 વડે ગુણાકાર કરવાનો છે અથવા 106 નો 6 વડે. 104 નો 4 વડે ગુણાકાર કરીશું તો 100 × 4 400 અને ચોકે 100, 416 થશે એટલે કે 4 આવશે નહીં, પરંતુ શું આવશે, 6 આવશે. 106 × 6, 100 × 6 600 અને 6 × 6 36 636. 106 માં 6 ઉમેરીશું તો 112, અહીં બાદ બાકી 0. એટલે કે 3136 છે તેનું વર્ગમૂળ મળશે આપણને 56, અને અહીં પણ 56 × 2 112. પછીનો જોઈએ 12મો, અને પ્રશ્ન 1નો છેલ્લો પ્રશ્ન 900. અહીં પણ 3 અંકની સંખ્યા છે, પ્રથમ સંખ્યા લખી અને બબ્બેની જોડી કરી, ભાગ શેનાથી ચાલશે, 3 થી, 3 3 9, 3 ઉમેરી પણ દે,
नौ माथी नौ जैसे तो शून्य अने त्रण वत्ता त्रण नौ नौ ओछा नौ शून्य ऊपर थी जोड़ी उतारी शून्य अहीं जोड़ी शा माटे उतारेली छे तो के जोड़ी उतारवा माटेनुं कारण एक ज क्यू तो के आ जे संख्या छे अहीं एक संख्या मूकवानी छे अहीं भाग चलावानो छे અહીં ભાગ શેનાથી ચલાવીશું આપણે તો કે શૂન્યથી ચલાવીશું અને ભાગ ન ચાલે એના માટે શૂન્ય છે ઉપર જરૂર પડશે એટલે કે શૂન્ય શૂન્યથી ભાગ ચલાવીશું એટલે કે શૂન્ય 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 સરવાળો સાઠ અને અહીં શૂન્ય એટલે કે નવસો નું વર્ગમૂળ થશે ત્રીસ અને અહીં જે આપણે જે ટેસ્ટ છે એ તમને કીધેલી ને કે જે ભાગફળ છે એ નીચે સરવાળા કરતા હંમેશા અડધું આવે ત્રીસ છે એ સાઠ કરતા અડધું છે એટલે નવસો નું વર્ગમૂળ ત્રીસ હવે જોઈએ પ્રશ્ન બીજો આપ નીચે સંખ્યાઓ આપેલી છે ઘણી બધી એ સંખ્યામાં વર્ગમૂળમાં કેટલા અંકો આવશે તે આપણે ગણતરી કર્યા વગર છે શોધવાનું છે ચોસઠ ચોસઠમાં અંકોની સંખ્યા કે એકી છે કે બે કી તો કે બે એટલે એન બરાબર બે બે કી છે એટલે કે બે ભાગ્યા બે એટલે ચોસઠ ના વર્ગમૂળમાં એક જ અંક આવશે આ જો આપણે શરૂઆતમાં જે નવું શીખીએમાં આપણે આ શીખેલા હતા તમે જો નોંધેલું હોય લખેલું હોય તો આ વસ્તુ આપણે શીખ્યા હતા બીજું છે એકસો ચુમ્માલીસ અંકોની સંખ્યા ત્રણ એકી છે એટલે ત્રણ વત્તા એક ચાર ચાર ભાગ્યા બે એટલે બે એટલે એકસો ચુમ્માલીસ ના વર્ગમૂળમાં બે અંકો આવશે ખાલી બે સૂત્ર યાદ રાખશો તો તમે કેટલા અંકો આવશે તે તમે આસાનીથી કહી શકશો ત્રીજું છે ચાર હજાર ચારસો નેવ્યાસી ચાર અંકો બેકી એટલે ચાર ભાગ્યા બે એટલે ચાર હજાર ચારસો નેવ્યાસી ના વર્ગમૂળમાં કેટલી સંખ્યાઓ આવશે ચાર ભાગ્યા બે એટલે બે સંખ્યાઓ આવશે જો સામાન્ય બે સૂત્ર એન ના છેદમાં બે અને એન વત્તા એક ના છેદમાં બે યાદ રાખશો તો આ ઘણું બધું સહેલું છે પછીનું છે સત્યાવીસ હજાર બસો પચીસ પાંચ એકી સંખ્યા એક ઉમેરીશું પાંચ વત્તા એક છ છ ભાગ્યા બે શું મળશે ત્રણ એટલે કે સત્યાવીસ હજાર બસો પચીસ ના વર્ગમૂળમાં કુલ કેટલી સંખ્યા મળશે આપણને ત્રણ સંખ્યાઓ મળશે પછીનું છેલ્લો પાંચમો ત્રણ લાખ નેવું હજાર છસો પચીસ છ અંકો છે બેકી સંખ્યા છે એટલે કુલ કેટલા અંકો મળશે ત્રણ અંકો એન ભાગ્યા બે એટલે કે ત્રણ જો આ સૂત્ર યાદ રાખશો ને તો અહીં જો ચાર ચાર પાંચ પાંચ આંકડાની રકમ છે એની જગ્યાએ પંદર આંકડા હોય કે વીસ આંકડા હોય કે પચીસ પરંતુ તમે આસાનીથી છે તમે જવાબ આપી શકશો આ સાથે આ ભાગ છે એ આપણે પૂરો કરીએ છીએ હવે પછીના આ જ સ્વાધ્યાયના બીજા ભાગમાં આપણે આ સ્વાધ્યાયના બાકીના દાખલા કરીશું ત્યાં સુધી તમારે આ બધા દાખલાઓ તમારી એક નોટબુકમાં કરવાના છે અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો